દ્વારા મહિલા સ્વરોજગાર થાય અને મહિલામાં રહેલો ટેલેન્ટ બહાર આવે એ હેતુસર મહિલા મંડળ દ્વારા પ્રગતિ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની સ્ત્રીઓ ઘણા સામાજિક પડકારોનો સામનો કરતા બાળકોને ઉછેરવા કે પોતાના પરિવારની આવક સુરક્ષિત કરવા માટે સક્રિય બની રહી છે. એક સ્ત્રી પોતાની વિભિન્ન ભૂમિકાઓ ભજવવા માટે પૂર્ણ રૂપે સક્ષમ હોય છે. સ્ત્રીઓમાં ગુણી કળાઓ હોય છે તે કળાને બહાર લાવવા માટે થાઈ પ્રગતિ મહિલા મંડળ દ્વારા અંક પ્રગતિ એક્ઝિબિશનનું આયોજન ભુજની લેકવ્યૂ હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનના ઉદઘાટન પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન સિંઘાણી, માનુબેન પી પટેલ કેરા દ્વારા આ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે પ્રગતિ મહિલા મંડળની બહેનો વર્ષાબેન હટવાણી, લક્ષ્મીબેન ફોકાન, ઉર્મિલાબેન ગોરાણી, મમતાબેન, ગીતાબેન, શિલ્પાબેન તેમજ રેખાબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આનાથી મોટું એક્ઝિબિશન બહેનો માટે કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. હું વર્ષા સુનિલ હડપાણી, પ્રગતિ મહિલા મંડળ એક લીડર તરીકે છું અત્યારે. અમે મહિલા મંડળ છેલ્લા એક બે વર્ષથી એક મહિલાઓમાં જાગૃતતા આવે, થોડુંક એની ટેલેન્ટ બહારે આવે એ માટે કોશિશ કરી રહ્યા છીએ કે આંતરિક શક્તિ બહારે આવે. આજે એક્ઝિબિશન એ એક પટેલ મહિલાઓનો મેળાવડો કહી શકાય અને સાથે સાથે આટલી મંદીના માહોલમાં કેવી રીતે એની કળા છે, ટેલેન્ટ છે એનો ઉપયોગ કરીને એક આર્થિક હેલ્પ કરી શકાય એ ઉદ્દેશ્યથી અમારું મંડળ સતત કાર્યરત છે. બહેનો લગભગ કચ્છના અલગ અલગ ગામેથી આવેલા છે, જે ગુણાતીતપુર ભચાઉથી કરી ગાંધીધામ, અંજાર, મુંદ્રા, માંડવી અને નખત્રાણા લગભગ 40 બહેનોના સ્ટોલ બુકિંગ થઈ ગયા છે અને ઘણી બધી બહેનોને ના પણ પાડવી પડી, જે સગવડતાને અનુકૂળ ટાઈમ અમે ન આપી શક્યા. બહેનોમાં ઘણું બધું ટેલેન્ટ છે, જે આંતરિક શક્તિ એની અંદર રહેલી છે કે જે એને પણ એક વિશ્વાસ બેસશે કે અમારી આ શક્તિ એક પ્લેટફોર્મ દ્વારા બહારે આવશે અને ઘણું બધું એ ભવિષ્યમાં કામ કરી શકશે. આજે 40 સ્ટોલ છે, જે બાળપણાની વસ્તુથી કરીને ટોટલી જે ઘરમાં જીવન જરૂરી વસ્તુ હોય, જે ટોટલી જે શિરોખથી કરીને ગાદલા એની ટેલેન્ટથી, જે વુડન ઉપર સ્પેશિયલ આર્ટ કરે છે, જે ઊનથી હોમ પ્રોડક્ટ બનાવે છે, જે નવરાત્રી કલેક્શન છે, એના સિવાય પણ જે આપણા નાસ્તામાં વાપરી શકાય સ્વીટ ફરસાણ છે અને અલગ અલગ બીજી ઘણી બધી હોમ પ્રોડક્ટ છે કે જે એને ખાણીપીણી દ્વારા પણ એનો સ્વાદ એના હાથથી એને પીરસવા